વલસાડ લડીશ તો વલસાડ લડીશ, અને પાર્ટી જે હુકમ કરશે, પાર્ટી જે આદેશ આપશે, પાર્ટી જે જગ્યાએ લડવા માટે કહેશે તે જગ્યાએ લડીશું. 600-700 ફોર્મ ભરીને આવ્યા, પરંતુ ત્યાં માત્ર આખા તાલુકામાં 23 જ આવાસ આપવામાં આવ્યા. હવે ખેતમજૂરને વસાવવાનું કામ આપણું છે, આપણી સરકારનું છે. ગામડાના લીધે શહેર ટકે છે, તો આના માટે સ્પેશિયલ બજેટમાં પ્રાવધાન હોવું જોઈએ કે ગ્રામીણ લોકો માટે પણ એટલા જ રૂપિયા અને શહેરી લોકો માટે પણ એટલા જ. વિકાસ કરો, અમે વિકાસનો વિરોધી નથી, પરંતુ અમારી જળ જંગલ જમીનને લૂંટીને વિકાસ કરવાનો હોય તેમાં અમારો વિરોધ છે. ચેતરભાઈને બી અમે આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવીને અમારી ન્યાય યાત્રામાં જોડાઓ અને અમારી સાથે આવો. સાથે એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે કારણ કે જે આખો રૂટ પસંદ કરવામાં આવ્યો છે એમાં ડેડિયાપાડાને એ આખો વિસ્તાર પણ આવશે. ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલે ત્યાંથી ઉમેદવાર અનાઉન્સ કરી દીધા છે, તમારું શું કહેવું છે? કારણ કે રાહુલ ગાંધી પણ ત્યાંથી જશે, હજી સુધી ગઠબંધનની વાત ક્યાંય થઈ નથી. અમે તો ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના પ્રશ્ન લઈને વિધાનસભામાં પણ આવે છે, રોડ રસ્તા પર પણ નીકળે છે. અમે પણ ચેતરભાઈ જ્યારે જેલમાં હતા એમના ઘરે જઈને એમના પત્નીને મળી આવ્યા, એમના સમર્થકોને એમના ગામની વિઝિટ લીધી, એમના એમને સમર્થન આપવા પણ માટે ગયા, એમના માટે એક આદિવાસી સમાજના લડવૈયા છે એટલે અમે એમને હોશ આપવા માટે ગયા, એમની હિંમત આપવા માટે ગયા. અને હજુ પણ અમે ચેતરભાઈને કહીએ છીએ, અમે રાહુલજીને પણ વાત પહોંચાડી છે કે અહીંયા ચેતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ કામ કરે છે, એટલે ચેતરભાઈને બી અમે આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવીને અમારી ન્યાય યાત્રામાં જોડાઓ અને અમારી સાથે આવો. અચ્છા, ચૈતરભાઈને તમે આમંત્રણ આપી રહ્યા છો, પણ સાથે સાથે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે તમે પોતે પણ લોકસભા લડશો. પાર્ટી કહેશે તો અમે લોકસભા લડવા માટે તૈયાર છે. પાર્ટી અને અમારા વિસ્તારના જે લોકો છે એમના સાથે અમે છે, અને અમે બધી જ વિસ્તારમાં લડીએ છીએ. આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, અન્ય સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, એના માટે લડીએ છીએ. પરંતુ અમારા વિસ્તારની સૌથી મોટી, સૌથી વધુ લોકો જે રહે છે એમની માટે સૌથી બધી સમસ્યા હોય, એમના માટે અમે રોડ રસ્તા પર નીકળીએ છીએ. અમને પાર્ટી કહેશે અમારા ત્યાંના જનાદેશ થશે તો અમે લોકસભા લડીશું. અચ્છા, તમે લોકસભા લડશો તો ક્યાંથી, નવસારીથી કે પછી વલસાડથી? કારણ કે નવસારી સીઆર પાટીલનું મતક્ષેત્ર છે. મારો મત વિસ્તાર જે વાંસદા 177 વિધાનસભા આવે છે એ વલસાડ લોકસભા સાથે જોડાયેલો છે, એટલે ઓબ્વિયસલી હું વલસાડ લડીશ તો વલસાડ લડીશ, અને પાર્ટી જે હુકમ કરશે, પાર્ટી જે આદેશ આપશે, પાર્ટી જે જગ્યાએ લડવા માટે કહેશે તે જગ્યાએ લડીશું. પાર્ટી કહેશે કે તમારે નથી લડવું તો અમે નહીં લડવાના. અચ્છા, અને સાથે સાથે એક એ બી છે કે અનંત પટેલનું શું પ્લાનિંગ છે? કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે 6-7 ધારાસભ્યો હજી તૂટવાના છે કોંગ્રેસના. અનંત પટેલ પોતે શું વિચારે છે એને લઈને? હું કદી પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ નહીં શકું. આદિવાસી સમાજના જે પણ પ્રશ્ન છે, જે સમસ્યાઓ છે, જે પ્રોજેક્ટો છે, એ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં જે રીતની વાત, જે રીતનું એમાં વિકાસના નામ પર તે વિસ્તારને વિનાશ કરવાની વાત કરે છે, અમારા રૂઢિ પરંપરાને ખતમ કરવાની વાત કરે છે, અમારું અનામત ખતમ કરવાની ભાજપની વાત કરતી હોય તો હું એ પાર્ટી સાથે કદી જોડાઈ નહીં શકું. અને જે ધારાસભ્ય ગયા છે એમને શું કહેશો? એ ધારાસભ્યને પોતપોતાના મત હોઈ શકે. આ સરકાર ડરાવવાની અને ધમકાવવાવાળી સરકાર છે, અને એ ડરાવી ધમકાવીને કોઈને પણ પોતાનું કામ કરાવી લે છે, પરંતુ એક લોકનેતા તરીકે, એક પ્રજાના નેતા તરીકે, એક આગેવાન તરીકે, એક ધારાસભ્ય તરીકે મારો મત એવો છે, તમને જે પક્ષે આટલો વિશ્વાસ આપ્યો, તમને જે પક્ષે ઇલેક્શન લડવા માટેના પૈસાઓ આપ્યા, તમને જે પક્ષે 182માનો એક બનાવ્યો, તમને જે પક્ષે વિધાનસભાના દાદરો ચડાવ્યા, તમને જે લોકોએ 2-3 લાખના લોકોએ તમને મત આપીને, લોકો સાથે લડીને ઝઘડીને પ્રચારમાં નીકળ્યા, તો તમારે એમનો વિશ્વાસઘાત ન કરવો જોઈએ. હા, પણ એક સવાલ એ બી થઈ રહ્યો છે કારણ કે આ બધા જ હવે ધીરે ધીરે બીજેપી જોઈન કરી રહ્યા છે. ભૂપત ભાયાણીએ કરી લીધું, ચિરાગ પટેલે કરી લીધું, હવે જે અન્ય બીજા 2 ધારાસભ્ય છે એ લોકો પણ બીજેપી જોઈન કરી રહ્યા છે. એટલે પહેલાં, કારણ કે એમને છોડ્યું એ વખતે બધા જ એક ચુપ્પી સાધી લીધી અને બધાની એક સેમ પેટર્ન જોવા મળી, તો આ પેટર્નને લઈને તમે શું વિચારી રહ્યા છો? કારણ કે આ પહેલાં બી કોંગ્રેસના બહુ બધા ધારાસભ્ય ગયા, એ પણ આ જ પેટર્નથી ગયા કે રાજીનામું આપવું, ચુપ્પી સાધી લેવાની, પછી અચાનક જોઈન કરી લેવાનું. અને સીજે ચાવડા પણ હવે 12મી તારીખે જોઈન કરી રહ્યા છે. આ કોંગ્રેસ પક્ષમાં લોકશાહી છે, બીજેપીમાં નથી. બીજેપીમાં માત્ર આંગળી ઊંચી કરવાવાળું છે. તમે કોંગ્રેસમાંથી જોડાયેલા હોય,
તેવા કોઈ પણ ધારાસભ્ય હોય અત્યારે કે એક્સ ધારાસભ્યો, એને મળો. અમારા વિસ્તારમાં મંગળભાઈને મળો, અમારા વિસ્તારમાં છનાભાઈને મળો, ખેડ બ્રહ્માના વિસ્તારના અશ્વિનભાઈને મળો, તો તમને આની હકીકત ખબર પડશે. ને હું તો એવું કહેવા માગું છું, અમને પ્રશ્ન પૂછો વાંધો નહીં, પરંતુ જે ગયા છે ને ખોવાઈ ગયા છે એમને પણ પ્રશ્ન પૂછો તો તમને પૂરી હકીકત જાણવા મળશે. કોંગ્રેસમાં શું હતું ને ભાજપમાં શું હતું ને અત્યારે તમે શું છો. અચ્છા, એ ધારાસભ્ય શું કહે છે? એ ધારાસભ્ય શું કહે છે? મને જ કહે છે, એના કરતાં તમે એક મીડિયાના માધ્યમથી જાઓ તો તમને વધુ ખબર પડશે એના વિશેની માહિતી. ચાલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.